નમસ્કાર મિત્રો, હું છું ઘનશ્યામ. તમે જોઈ રહ્યા છો ગુજ હિસ્ટ્રી ચેનલ. તો આજે આપણે વાત કરીશું કૃષિ યુનિવર્સિટી, જેમાં 250 રાઉન્ડ વેકેન્સી હતી. એ આપણે જોઈશું કે વેકેન્સી કેટલી હતી, સિલેબસ શું છે. એ પહેલાં આપણે જાણી લઈએ કે આની એક્ઝામ ડેટ ક્યારે છે. તો આની એક્ઝામ ડેટ છે આવી ગઈ છે રાજ્યની કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભરતી અંગેની સુધારેલ જાહેરાત ક્રમાંક 2/2018 અન્વયે ભરતીની પ્રક્રિયા માટે પરીક્ષાનું આયોજન આગામી 29/12/2019. એટલે કે આજે હું વિડીયો બનાવી રહ્યો છું, 22 નવેમ્બર તારીખ છે, 29/12/2019. એટલે કે અરાઉન્ડ 1 મહિના જેટલું અગાઉ આપણને ડેટ આપી દીધી છે. સો હવે મિત્રો પ્રિપેરેશન ચાલુ કરશે, અથવા તો બિન સચિવાલયની જે પ્રિપેરેશન છે એ કન્ટિન્યુ હશે, એ મિત્રોને ફાયદો થશે. તો મતલબ 29/12/2019 રવિવારના રોજ એક્ઝામ ડેટ હશે. અને આની જે કોલ લેટર છે એ ઓફિશિયલ વેબસાઇટ અહીંયા આપેલી છે, ત્યાંથી ડાઉનલોડ કરી શકશો. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી, જે માટે જરૂરી સૂચનાઓ ઉમેદવારોની યાદી તેમજ અગત્યની તારીખ વગેરેની રાજ્યની કૃષિ યુનિવર્સિટી વેબસાઇટ આપેલી છે, એમાં આપેલું હશે. સો હવે આપણે જોઈએ કે આમાં વેકેન્સી કેટલી હતી. તો તમે મારો આ વિડીયો જોયો હશે તો ખબર હશે, અને ફોર્મ પણ ભર્યું હશે. જે વેકેન્સી આવી હતી ત્યારે મેં વિડીયો બનાવ્યો હતો. ફ્રેન્ડ આ તમે વિડીયો જોઈ શકો છો કે આણંદમાં 60 જેટલી હતી, જૂનાગઢમાં 97, નવસારીમાં 32 અને દાંતીવાડા બનાસકાંઠામાં 68. તો આમ કરીને ટોટલ વેકેન્સી થતી હતી કંઈક 200 અરાઉન્ડ. અને આમાં જે ફિક્સ પગાર છે 5 વર્ષ માટે, જગ્યાનું નામ અને પગાર ધોરણ, જુનિયર ક્લાર્ક માસિક ફિક્સ પગાર 19,950, સારો પગાર કહેવાય. સો આમાં વેકેન્સી આ રીતના આપેલી છે, તમે જોઈ શકો છો કેટેગરી વાઇઝ. હવે આપણે જોઈએ કે આમાં સિલેબસ છે શું. જો તમે ફોર્મ ભર્યું હશે તો આપણે સિલેબસ કન્ટિન્યુ કરીએ, જે બિન સચિવાલય જેવો જ સિલેબસ છે આપણે જોઈએ. હા તો ફ્રેન્ડ, બિન સચિવાલય અને આના સિલેબસમાં કંઈ ફરક નથી. આપણે જોઈએ તો ગુજરાતનો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો 25 ગુણ છે, ગુજરાતી વ્યાકરણ 25 ગુણ છે, અંગ્રેજી વ્યાકરણ 25 ગુણ છે, ભારત અને ગુજરાતના વર્તમાન બનાવ એટલે કે કરંટ અફેર, સામાન્ય જ્ઞાન, એપ્ટિટ્યૂડ ક્વોન્ટિટી 50 ગુણનું છે, કોમ્પ્યુટરના ઉપયોગોની પાયાની જાણકારી સંદર્ભ કોમ્પ્યુટરની થિયરી એપેન્ડિક્સ જી જે 25 ગુણનું છે, અને જાહેર વહીવટ અને ભારતનું બંધારણ જે 50 ગુણનું છે. હમણાં તમે જોઈ શકો છો કે બિન સચિવાલયની એક્ઝામ લેવાની, તેમાં 45 જેટલું અરાઉન્ડ બંધારણમાંથી પૂછવામાં આવ્યું હતું, હોદ્દાને એ બધું ગણીને. સો તમે આમાં ગેસ કરી શકો કે આમાં જાહેર વહીવટ કદાચ મે બી આવી શકે, કેમ કે કન્ફ્યુઝ કરવા માટે. જો તમે બંધારણ એટલે તમારી પ્રિપેરેશન જાહેર વહીવટ અને બંધારણમાં સારી હોવી જોઈએ, પ્લસ ગુજરાતી વ્યાકરણ અને અંગ્રેજી વ્યાકરણ જો તમને કડકડાટ ફાવતું હશે તો તમે 100% ચાન્સે આ પેપરમાં પાસ થવાના. અને આમાં જે આપેલ છે 2 કલાક આપેલી છે, જેમાં જે તમે ભૂલ કરી છે બિન સચિવાલયમાં એ આ એક્ઝામ આપીને સુધારી શકો છો. સો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો આપણા વિડીયોને જો પસંદ આવ્યો હોય તો. હવે આવનારી એક્ઝામ હશે 725 અરાઉન્ડ સચિવાલયની એક્ઝામ છે, જેની ડેટ આવશે ત્યારે મારો વિડીયો બનશે. સો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, નોટિફિકેશન મળશે તમને. એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ અવર વિડીયો.